લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે કામધંધાના અભાવે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. તેવા સમયે લોકોની મદદે આવી 44 દિવસથી 600 થી 700 લોકોને સતત એક ટાઈમ ભોજન આપવાનું કામ યુવકો પૂરું પાડી રહ્યા છે, પરંતુ હવે આ સેવાભાવી યુવકોને આર્થિક ભંડોળનો અભાવ નડી રહ્યો છે. છોટાઉદેપુર બોડેલી તાલુકાના અલીપુરા ગ્રામ પંચાયત વિસ્તારના રહીશો કોરોનાની મહામારીના સમયે ધંધા રોજગાર વગરના બન્યા છે. અલીપુરાના સ્લમ વિસ્તારના લોકો છૂટક મજૂરી અથવા નાનો એવો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે છેલ્લા 2 મહિનાથી લાગુ થયેલ લોકડાઉનમાં લોકોએ પોતાની રોજગારી ગુમાવવાનો વારો આવતા પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. તેવા સમયે લોકોની મદદે આવી 44 દિવસથી 600 થી 700 લોકોને સતત એક ટાઈમનું જમવાનું કેટલાક યુવકો પૂરું પાડી રહ્યા છે, પરંતુ હવે આ સેવાભાવી યુવકોને આર્થિક ભંડોળનો અભાવ નડી રહ્યો છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે લોકડાઉન જાહેર કરેલું હતું. તાર નામે અલીપુરા નવીનગરી વિસ્તારમાં એક ટાઈમ જમવાનું આયોજન કરેલું હતું. બોડેલીના વેપારી મંડળને જોડેથી રજૂઆત કરીને ફાળો લાવી અલીપુરાના સરપંચ કંચનભાઈ પટેલ અને એવી રીતના અમે આ જમવાનું આયોજન ચાલુ કરેલું હતું અને લગભગ ફરિયામાં ટોટલી અમારા ફરિયાના ખાય છે બધા અને બહારના માણસ 250-300 માણસ છે એ લોકોને બી જમવાનું આપીએ છીએ. હવે પરિસ્થિતિ એવી છે કે અમારી જોડે જે મટીરિયલ હતો તે બધો પૂરો થઈ ગયો છે. હવે અમારી જોડે બીજો કંઈ મટીરિયલ છે નહીં, એટલે અમારે આને બંધ કરવાનું કંઈ આયોજન છે અમારું તો. અલીપુરા સ્લમ વિસ્તારમાં દરેક કોમના લોકો વસવાટ કરે છે ત્યારે ધર્મનો ભેદભાવ રાખ્યા વગર આ યુવકો મદદ કરી રહ્યા છે. સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે જો આ યુવકો તેમની મદદે આવ્યા ન હોત તો તેમણે ભૂખ્યા સુવાનો વારો આવત. અનાજ પાણી ઘરમાં નહીં, ધંધો નહીં, પૈસો નહીં. ચાલો અનાજ પાણી હોય ઘરમાં, પણ દૂધનો બી પૈસો નીકળતો નથી અને છોકરા કેરો ભરવા જાય તા લોકો પહેવા નથી દેતા વાડીઓમાં. એટલે આ ફરિયાના છોકરા બધી મદદ કરી, બધાથી લાવીને અને રોંધીને હમણાં બધાને ખવડાવે છે. હા, એક ટાઈમ ખવડાવે છે, પણ બધાને પૂછી પૂછીને પેટ ભરીને ખવડાવે છે છોકરા. લગભગ 44 દિવસથી સતત આ યુવકો વિસ્તારના લોકો અને પરપ્રાંતિઓને જમવાનું પૂરું પાડી રહ્યા છે, પરંતુ હવે આર્થિક સમસ્યા નડતા સેવાભાવી યુવકો પણ હતાશ જણાઈ રહ્યા છે. ત્યારે જો કોઈ મદદ નહીં મળે તો તેમણે આ સેવા કાર્ય અટકાવવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. રફીક દનીપાલા, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર.